ઇકોઝોનને હટાવવા માટે ખૂબ તાકાતવર બનવું જરૂરી છે, એકતા બતાવવી ખૂબ જરૂરી છે. આવો સૌ સાથે મળીને ભાલસેલમાં એક અવાજ કરીએ કે ખેડૂત હંમેશા એક રહ્યો છે અને એક રહેશે. ખેડૂતને ત્રાસ આપનારને ખેડૂત ઘર ભેગા કરવા માટે સક્ષમ છે. ખેડૂત પરસેવો પાડીને જીવે છે, પણ ખેડૂતને હેરાન કરનારને પરસેવો છૂટાડવો કેમ એ પણ ખેડૂત જાણે છે. ખેડૂત તાકાતથી મહેનત કરે છે, પણ ખેડૂતને મજબૂર કરનારને માય કાંગલો કઈ રીતે કરવો એ પણ ખેડૂત જાણે છે. ગુજરાતના ખેડૂતો અત્યારે હેરાન પરેશાન થઈ રહ્યા છે. એક બાજુ સૌરાષ્ટ્રની અંદર ઇકોઝોનનો કાયદો અત્યારે ખેડૂતોને હેરાન કરી રહ્યો છે, તો બીજી બાજુ જ્યારે ગુજરાતની અંદર વરસાદ આવ્યો ત્યારે ઘણા બધા ખેડૂતોનો પાક ધોવાઈ ગયો. એટલે કે જુલાઈ માસમાં જે વરસાદ પડ્યો તેમની સહાય તો ચૂકવવામાં આવી છે, પરંતુ ઓક્ટોબર માસમાં જે વરસાદ પડ્યો તેમની ક્યાંય હજુ સહાયની જાહેરાત કરવામાં નથી આવી. અને એ તરફ શિયાળુ પાકનું વાવેતર પણ થઈ ગયું છે, એટલે ખેડૂતો આમ પણ હેરાન પરેશાન થઈ રહ્યા છે, કારણ કે પૂરતું ખાતર નથી મળતું. એટલે અત્યારે આખા ગુજરાતના ખેડૂતો હેરાન પરેશાન એટલા માટે છે કે સરકાર તેમનું સાંભળતી નથી, સરકાર પોતાની મનમાની કરે છે. ત્યારે ફરી એક વખત જ્યારે હવે 18 તારીખ નજીકમાં છે અને આ ઇકોઝોનનો કાયદો લાગુ પડશે કે પછી રદ થશે તે પણ જોવાનું છે. અને એ જ દરમિયાન હવે જે આમ આદમી પાર્ટીના નેતાઓ છે તે લડી લેવાના મૂડમાં છે. નમસ્કાર, નિર્ભય ન્યૂઝ સાથે હું સુરિદ્ધિ. હવે 18 તારીખ નજીકમાં છે અને આ જ 18 તારીખે ખબર પડશે કે અત્યાર સુધી જે આમ આદમી પાર્ટી હોય, ભાજપ હોય કે કોંગ્રેસ હોય, આ તમામ નેતાઓ અને ખેડૂતોએ જે આંદોલન કર્યું તેમનું શું પરિણામ આવવાનું છે. કારણ કે સુપ્રીમ કોર્ટમાંથી હવે કાયદો પસાર થવાનો છે, જો તેઓ રદ થશે તો ક્યાંક ખેડૂતોને ફાયદો થવાનો છે, પરંતુ જો રદ નહીં થાય તો ખેડૂતોને ફાયદો થવાનો નથી, કારણ કે આ બધાથી વધારે ખેડૂતોને નુકસાન છે, ખેડૂતોનું જ શોષણ થવાનું છે. જે લોકો બિલ્ડરો છે તેમની મનમાની વધી જવાની છે. એટલે અત્યારે ખેડૂતો લડી રહ્યા છે, એમને એમનો સાથ છે. તે આમ આદમી પાર્ટીના નેતાઓ હોય, કોંગ્રેસના નેતાઓ હોય કે ખુદ ભાજપના નેતાઓ હોય તે આપી રહ્યા છે. અને અત્યારે આ જ દરમિયાન આખો જે આ કાયદો છે તેમને રાક્ષસ કહેવામાં આવ્યો છે, કાળોતરો નાક કહેવામાં આવ્યો છે. હવે આ વાત કોણે કરી છે તે આપણે સાંભળી લઈએ. કાળોતરો, જંગલી ભૂંડ, રાક્ષસ ઇકોઝોનના વિરોધ કરવા માટે એક આમંત્રણ આપવા માટે આવ્યો છું. આગામી 18/11/2024 સોમવાર સવારે 10 વાગે આપણે સોએ મોટી સંખ્યામાં ભાલસેલ હેલીપેડ ગ્રાઉન્ડ સાસણ રોડ મળવાનું છે. ટ્રેક્ટર રેલીમાં ઇકોઝોન હેઠળ આવતા 196 ગામ, દરેક ખેડૂત અને ખેડૂતને પ્રેમ કરનાર દરેક નાગરિકને બે હાથ અને ત્રીજું માથું જોડીને વિનંતી કરવી છે કે આ કાળોતરો, આ રાક્ષસ, આ જંગલી ભૂંડ ઇકોઝોનને હટાવવા માટે ખૂબ તાકાતવર બનવું જરૂરી છે, એકતા બતાવવી ખૂબ જરૂરી છે. આવો સૌ સાથે મળીને ભાલસેલમાં એક અવાજ કરીએ કે ખેડૂત હંમેશા એક રહ્યો છે અને એક રહેશે. ખેડૂતને ત્રાસ આપનારને ખેડૂત ઘર ભેગા કરવા માટે સક્ષમ છે. ખેડૂત પરસેવો પાડીને જીવે છે, પણ ખેડૂતને હેરાન કરનારને પરસેવો છૂટાડવો કેમ એ પણ ખેડૂત જાણે છે. ખેડૂત તાકાતથી મહેનત કરે છે, પણ ખેડૂતને મજબૂર કરનારને માય કાંગલો કઈ રીતે કરવો એ પણ ખેડૂત જાણે છે. એના માટે તાકાત બતાવવી ખૂબ જરૂરી છે. મા ભૂમિની રક્ષા કરવી હોય, જમીનની રક્ષા કરવી હોય, ખેતીની રક્ષા કરવી હોય, ઇકોઝોનથી બચવું હોય, રેવન્યુ હક જાળવી રાખવા હોય, તો ઇકોઝોનનો વિરોધ તાકાતથી કરવો એ તમારો મારો દરેક ખેડૂતનો ધર્મ છે. 196 ગામનો એ યજ્ઞ છે, ધર્મ છે. આવો 18/11/2024 આપણે સૌ જાણીએ છીએ કે ઇકોઝોનની વાધા અરજીની છેલ્લી તારીખ પણ 18/11/2024 છે. એ જ તારીખે મહા ટ્રેક્ટર યાત્રામાં આપણે સૌ જોડાઈએ અને ખેડૂતની તાકાત બનીએ. ખેડૂત ત્રિકમ પણ ચલાવી શકે અને ખેડૂતને ત્રાસ આપનારને ઘર ભેગો કરી શકવાની તાકાત પણ ખેડૂતમાં છે એ બતાવવું હોય તો એક થવું ખૂબ જરૂરી છે, ભાલસેલ આવવું ખૂબ જરૂરી છે. આવો સૌ સાથે મળીને અવાજ બનીએ, તાકાત બનીએ. આપ સૌને બે હાથ જોડીને વિનંતી કરું છું કે આ આગામી 18/11/2024 સોમવાર સવારે 10 વાગે ટ્રેક્ટર રેલીમાં ભાલસેલ સાસણ રોડ ભાલસેલના હેલીપેડ ગ્રાઉન્ડ પર આપણે સૌએ મળવાનું છે. જય જવાન, જય કિસાન, ઇકોઝોન હટાવો, ઇકોઝોન હટાવોના નારા સાથે દિલ્હી સુધી અવાજ પહોંચાડવો છે અને કોઈ પણ સંજોગોમાં પૂરી તાકાતથી ઇકોઝોન હટાવવો છે, હટાવવો છે, હટાવવો છે. સૌ આવજો, તાકાતથી આવજો, ઉત્સાહથી આવજો, ખેડૂત પ્રેમી બનીને આવજો.
આમ આદમી પાર્ટીના નેતા કરશનદાસ ભાદરકા કહી રહ્યા છે કે હવે જો આ કાયદો લાગુ કરવામાં આવશે, જો સરકાર અમારું નહીં સાંભળે તો અમે વધારે ઉગ્ર આંદોલન કરીશું, કારણ કે 18 તારીખ નજીકમાં છે અને આ જ દિવસ દરમિયાન એમણે બધા જ લોકોને ભેગા થવાનું આહવાન કર્યું છે. એક જાહેર સભા અને એક જાહેર આંદોલનની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે. એટલે હવે એ જોવાનું છે કે આ 18 તારીખે આંદોલન કેટલું સફળ જાય છે અને જે કાયદો આવવાનો છે એ લાગુ થશે કે પછી રદ થશે તે પણ જોવાનું છે. તમને શું લાગે છે, તમે જો સૌરાષ્ટ્રના ખેડૂતો હોય અને તમે ઇકોઝોનના આ કાયદાથી હેરાન પરેશાન થતા હો તો અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ નિર્ભય ન્યૂઝને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.